नमस्कार प्यारे दोस्तों, धोरण 12 फिजिक्स विद्युत प्रवाह एना लेक्चर मां आगळ जाइए। आजनो टॉपिक छे आपनो व्हीटस्टोन ब्रिज। तो नेक्स्ट टाइम आपणे केटलाक एग्जांपल किचोपना नियम आधारित करेला, एमां नेटवर्क उकेलवानी आपणे रीत शीख्या था। एक जटिल नेटवर्क होय छे, चलो ए बधुं भणी गया छे। आजे नवो ज टॉपिक छे, नवी गिल्ली नवो टॉपिक, એનું નામ છે વ્હીટસ્ટોન બ્રિજ। ધ્યાનથી સાંભળજો, વ્હીટસ્ટોન બ્રિજ શું છે, એ શું કામમાં આવે છે, એનું નામ વ્હીટસ્ટોન બ્રિજ કેમ છે, શું નામ છે આપણા ટોપિકનું, વ્હીટસ્ટોન બ્રિજ, આવો આપણો ટોપિક છે। વ્હીટસ્ટોન બ્રિજ એવો આપણો ટોપિક છે। ચાલો, हाँ तो વ્હીટસ્ટોન બ્રિજ શું, પહેલા તને વ્હીટસ્ટોન બ્રિજ એટલા માટે કહેવામાં આવે છે કે ચાર્લ્સ વ્હીટસ્ટોન નામના સાયન્ટિસ્ટે આ ડેવલપ કર્યું, આ બ્રિજ ડેવલપ કર્યો હોવાથી એનું નામ છે વ્હીટસ્ટોન બ્રિજ। હવે વ્હીટસ્ટોન બ્રિજ નું કામ શું, ધ્યાનથી સાંભળજો। આપણે અવરોધ ભણી ગયા, કોઈ તારમાંથી કોઈ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય અને ઉર્જાનો વ્યય થાય, એ ઉર્જાના વ્યયને અવરોધ કહે છે, એવું આપણે ભણી ગયા। ઓકે, કોઈ તાર હોય તો એનો અવરોધ કેટલો હોય તો આપણે ભણી ગયા, શોધવો હોય તો એનું સૂત્ર જાણીએ છીએ। હવે ધ્યાનથી સાંભળજો, કોઈ તાર છે એનો અવરોધ નક્કી કરવો છે, ઇન્સ્ટન્ટ આપણે તરત એનો અવરોધ નક્કી કરવો છે કે હાલ આ તારનો અવરોધ કેટલો છે। તો પ્રાયોગિક રીતે કોઈ તારનો અવરોધ નક્કી કરવા માટે આ વ્હીટસ્ટોન બ્રિજનો ઉપયોગ થાય છે। બરાબર, ધ્યાનથી સાંભળજો, કોઈ તાર હોય, તારનો અવરોધ નક્કી કરવો હોય, એ અવરોધ નક્કી કરવા માટે, પ્રાયોગિક રીતે અવરોધ નક્કી કરવા માટે વ્હીટસ્ટોન બ્રિજનો ઉપયોગ થાય છે। એટલી તમને ખબર પડે વ્હીટસ્ટોન બ્રિજ શું છે। આ શું છે, વ્હીટસ્ટોન બ્રિજમાં ચાર અવરોધ છે, 1 2 3 4, આવા ચાર અવરોધ છે, R1 R2 R3 R4। વચ્ચે આ જી કરીને મેં ડ્રો કર્યો છે, તો એ ગેલેનોમીટર છે। ધારો કે આ એ બિંદુ, આ બી બિંદુ, સી બિંદુ, ડી બિંદુ, ધારો કે આ વી વોલ્ટની બેટરી, તો બી અને ડી બિંદુ વચ્ચે એક ગેલેનોમીટર જોડેલું છે। હવે ગેલેનોમીટર થી પરિચિત ના હો તો હું કહી દઉં, ગેલેનોમીટર એટલે એક એવું મીટર કે જેની અંદર પ્રવાહ વહે છે કે નથી વહેતો એ આપણને નક્કી કરી આપે છે। એમાં મીટર છે, એની અંદર સોય હોય, જો પ્રવાહ વહેતો હોય તો સોય એમાં હલન ચલન કરે, થોડું આવર્તન દર્શાવે, થોડી ખસીને જાય, તો આપણે કહી શકીએ હા ત્યાં પ્રવાહ છે। જો સોય ખસતી ન હોય, એ રિજિડલી ઝીરો ઉપર રહેતી હોય, તો એનો મતલબ કે ત્યાં કોઈ કરંટ પસાર થતો નથી, આ ભાગની અંદર ગેલેનોમીટર મતલબ આ તારમાં કોઈ પ્રવાહ પસાર થતો નથી। ઇન શોર્ટ, ગેલેનોમીટર નક્કી કરી આપશે કે અહીંયા પ્રવાહ વહે છે કે નથી વહેતો। ઓકે, આ જે ચાર જે બાજુઓ જે છે એને વ્હીટસ્ટોન બ્રિજની ચાર ભુજાઓ કહેવામાં આવે છે, 1 2 3 4, આ વ્હીટસ્ટોન બ્રિજની ચાર ભુજાઓ છે। ઓકે, હવે ધ્યાનથી સાંભળજો, આની અંદર કામ શું કરવાનું હોય, આપણને એમ થાય કે અવરોધ માપી આપે છે, તો અવરોધ માપે કઈ રીતે, હવે આમાં એવું હોય છે કે આ વ્હીટસ્ટોન બ્રિજ માટે એક સૂત્ર હોય છે, ચાર અવરોધોને સાંકળતું એક સૂત્ર છે, મારી વાત સાંભળજો, એ ચાર અવરોધોને સાંકળતું એક સૂત્ર છે, એમાંથી તમારે ત્રણ અવરોધો જ્ઞાત રાખવાના, શું કહ્યું, જ્ઞાત, જ્ઞાત એટલે ધ્યાનથી સાંભળજો, જેને આપણે જાણતા હોઈએ, જેમના મૂલ્યો પહેલેથી જાણીએ છીએ, એવા ત્રણ અવરોધો રાખવાના, ગમે ત્યાં જોડી દો, ધારો કે આ ત્રણ અવરોધોના મૂલ્ય હું જાણતો એવા રાખીશ, અને એક અવરોધ આ એવો છે કે જેને હું જાણતો નથી, જેને મારે નક્કી કરવો છે, એવા અવરોધને હું અહીંયા ધારો કે જોડી દઉં, કોઈ પણ જગ્યાએ જોડી શકે, હું એમ કહું છું હું R1 ની જગ્યાએ જોડી દઉં। પછી વ્હીટસ્ટોને આ ચાર અવરોધને સાંકળતું એક સૂત્ર મેળવ્યું છે,
एक सूत्र में त्रण की किंमत मूकी अने आ जे नक्की करवानो छे एने करता गणावी अने एनो मूल्य नक्की करीशु। तो हवे खबर पड़ी छे तमने विस्तन ब्रिज शू, तो के चार अवरोधो चार भुजाओ ने गैलोनोमीटर माथी बनेली रचना छे, एनी अंदर त्रण अवरोधो ना मूल्य जाणता एवा जोड़वाना, एक अवरोध एवो जोड़वानो के जेने आपणे हवे भाई शोधवो छे एवो अवरोध जोड़ीशु। ओके चालो, तो हवे प्रश्न ए रह्यो कि सर तो चार अवरोधो ने साकळतो सूत्र छे क्यों? चलो मेळवी लईए किचोकना नियम प्रमाणे। धारो कि अहीं बेटरी जोड़ेली छे, बेटरी माथी I जेटलो प्रवाह वहे छे, प्रवाह ना भाग पड्या, I1 जेटलो प्रवाह अहीं गयो, I2 जेटलो प्रवाह अहीं आव्यो। ओके चालो, तो आकृति में दर्शाव्या प्रमाणे R1 R2 R3 અને R4 અવરોધોને વિસ્ટન બ્રિજની ચાર ભુજાઓમાં જોડવામાં આવ્યા છે। ચાલો B અને D વચ્ચે ગેલેનોમીટર જોડવામાં આવ્યું છે। કોઈ પણ થિયરી હોય, ચાલો કોઈ બોર્ડ માટેની વાત કરી દઈએ કે બોર્ડની અંદર તમારે આ થિયરીને કરી લેવી, વિસ્ટન બ્રિજની થિયરી બરાબર કરી લેવાની। ચાલો ધ્યાનથી સાંભળજો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R1 R2 R3 R4 ને ચાર ભુજાઓમાં જોડવામાં આવે છે, B અને D બિંદુ વચ્ચે એક ગેલોનોમીટર જોડવામાં આવ્યો છે। આવી રીતે અહીંયા વિસ્ટન બ્રિજની રચના કરવામાં આવી છે। ઓકે, તો R1 માં ધારો કે I1 જેટલો પ્રવાહ ગયો, અહીંયા I2 જેટલો પ્રવાહ ગયો, વિસ્ટન બ્રિજની મદદથી અવરોધ નક્કી કરી શકાય છે। અહીંયા લખી દઉં છું, સરળ અવરોધ નક્કી કરી શકાય છે। હવે ધ્યાનથી સાંભળો, આપણે કહ્યું કે R1 R2 R3 R4 ને સાંકળતું સૂત્ર મેળવવું છે, એના માટે ધ્યાનથી સાંભળજો, હું કિચોફનો નિયમ લગાવું છું, કિચોફનો બીજો નિયમ લાગુ પાડું છું, કિચોફનો બીજો નિયમ લાગુ પાડવા માટે એક લૂપ લેવું પડે, એ લૂપ હું લઉં છું A B D A, તો A B D A માર્ગે લૂપ લઈ KSL લાગુ પાડતા, KSL મેં કહ્યું તું, આપણે શોર્ટમાં કહીશું, લાસ્ટ ટાઈમ કહ્યું તું મેં કિચોફ સેકન્ડ લો એટલે કે કિચોફનો બીજો નિયમ લાગુ પાડો, લાગુ પાડતા A થી ચાલુ કર્યું VA, ધારો કે બિંદુનો વોલ્ટેજ ખબર નહીં, હવે આપણે ટેવાઈ ગયા છે લૂપ થી, પ્રવાહની દિશામાં ગયા I1 R1, અહીંયા કોઈ પ્રવાહ નથી વહેતો। હા, એક બીજી વાત છે, એક ખાસ એક વાત કરવાની છે, અહીંયા આપણને થાય કે આ પ્રવાહ અહીંયા નહીં આવે, આ કોઈ પ્રવાહ અહીંયા નહીં જાય, હા ધ્યાનથી સાંભળજો, અહીંયા આપણે જયારે હવે મહત્વનું વિસ્ટન બ્રિજમાં આ જ મહત્વનું છે સમજવા જેવું, તો આ આપણે R1 નક્કી કરવાનો હતો એને આપણે જોડ્યો,
એ તો જેવો છે તેવો એને જોડવો જ પડશે, એ ગમે તે મૂલ્ય ન હોય, કારણ કે એને નક્કી કરવાનો છે, એને આપણે બદલી ના શકાય. એ આર વન ને જોડ્યા પછી આર ટુ આર થ્રી આર ફોર આ એક બે ને ત્રણ અવરોધ જે છે એ અવરોધ ના મૂલ્યો એવી રીતે સેટ કરવાના છે, એ ત્રણ અવરોધ ના મૂલ્યો એવી રીતે સેટ કરવાના છે જેથી કરીને ગેલરોમીટર માં પ્રવાહ વહે નહીં. આપણે પણ એ અવરોધ ના મૂલ્યો સેટ કરવાથી ગેલરોમીટર માં શું કામ પ્રવાહ ના વહે? આપણે કહ્યું હતું કે ભાઈ પ્રવાહ ક્યાંથી વહે? ઊંચા વિદ્યુત સ્થિતિમાન થી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ. જો બી અને ડી બિંદુ નું વિદ્યુત સ્થિતિમાન સમાન થાય, બરાબર, ધ્યાનથી આ અવરોધ ના મૂલ્યો એવા હોય કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, અહીંયા વિદ્યુત સ્થિતિમાન એટલે અહીંયા ઇલેક્ટ્રોન ની ઉર્જા સમાન, અહીંયા ઉર્જા સમાન, તો એક બાજુ બે સમાન વિદ્યુત સ્થિતિમાન વાળા બિંદુ વચ્ચે તાર જોડવામાં આવે તો ત્યાં કદી પ્રવાહ વહેતો નથી. સીધી વાત છે. ધારો કે આપણે બંને એવી રીતે બે ટાંકાઓ ગોઠવી દઈએ પાણીના, કે બે ટાંકાઓ એની અંદર થી નળી કાઢવામાં આવે, પાઇપ એ બંને ટાંકાઓને જોડતી એક નળી જોડી દેવામાં આવે, બંને એક છેડો આમ એક છેડો આમ. ધારો કે બંને નળી સમાન પ્રેશર ઉત્પન્ન કરે છે તો એ નળીમાં પાણી વહેવાનું નથી, પણ એક ટાંકાને ધીમે ધીમે નીચે લાવીએ તો પેલો ઊંચા ટાંકામાંથી બધે પાણી વહેવા ચાલુ થશે, ઊંચા દબાણથી નીચા દબાણ તરફ, ઊંચાઈથી નીચા ઢાળ તરફ. એવી રીતે બી અને ડી બિંદુનો સમાન બીજું સ્થિતિમાન હોય તો એમાં પ્રવાહ વહેતો નથી. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. તો વી એ માઇનસ આઈ વન આર વન ગેલોમીટરમાં કોઈ પ્રવાહ વહેતો નથી, અહીંયા ગયા તો શું થશે? પ્લસ, અવરોધની વિરુદ્ધ દિશામાં ગયા, આઈ ટુ આર થ્રી બરાબર વી એ, વી એ વી એ કેન્સલ, શું વધ્યું ભાઈ? આઈ વન આર વન બરાબર આઈ ટુ આર થ્રી. આ માઇનસ ને મેં પેલી બાજુ મૂકી દીધું, એ પણ પ્લસ થઈ ગયા, આ પણ પ્લસ થઈ ગયા, આઈ વન આર વન આઈ ટુ આર થ્રી, એને નંબર એક કહી દે, સમીકરણ નંબર એક. ચાલો હવે ધ્યાનથી સાંભળજો. તો આ એક લૂપ લીધું, અહીંયા આપણે ચોખ્ખટ કરીશું કે ભાઈ અહીંયા આપણે પ્રવાહ નથી લીધો, તો એની ચોખ્ખટ કરીશું કે અહીં આટલું હું થોડું હટાવી દઉં છું, તમે લખી લીધું છે તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ચાલો, સમીકરણને આપણે રાખીશું, એની જરૂર છે લખાણ. કોઈ પણ થિયરી હોય, થિયરી લખવાની રીત એ છે, આકૃતિ ડ્રો કરો, ધ્યાનથી સાંભળજો, આકૃતિ ડ્રો કરો, આકૃતિ પછી આકૃતિનું વર્ણન કરો અને ત્યારબાદ એની ગણતરી ચાલુ કરો. આ રીતે થિયરી લખવી. હવે અહીં આપણે સ્પષ્ટતા કરીએ કે ગેલેનોમીટરમાં કેમ કહી ન લીધું આપણે આ રીતે, તો અહીં બી અને ડી બિંદુ વચ્ચે બિંદુનો વોલ્ટેજ સમાન છે તેથી બી અને ડી વચ્ચે ગેલોમીટર જોડતા તેમાં પ્રવાહ પસાર થતો નથી. હવે ધ્યાનથી સાંભળજો, વચ્ચે ગેલોમીટરમાં પ્રવાહ પસાર ન થતો હોય તો વિસ્ટન બ્રિજ ની આ અવસ્થાને, આ શરતને, આ સમય વિસ્ટન બ્રિજ ને એક કન્ડિશનમાં છે એવું કહેવાય, એક અવસ્થામાં છે એવું કહેવાય. કઈ અવસ્થામાં છે? ધ્યાનથી સાંભળજો. શું કહ્યું? જ્યારે ભાઈ આ રીતે ચાર અવરોધ હોય, વચ્ચે ગેલોમીટર જોડવામાં આવે અને ગેલોમીટર માંથી પ્રવાહ પસાર ન થાય તો આ વિસ્ટન બ્રિજ એક ક્વિક અવસ્થામાં છે.
कई अवस्था में छे संतुलित अवस्था में छे कई अवस्था में भाई संतुलित अवस्था में छे चलो कोई नोट करिए प्रवाह पसार थतोंदी आ दरमियान ब्रिज संतुलित अवस्था में छे ते कहेवाय ओके महत्वनी बात थी एग्जांपल गणवा माटे आपणे संतुलित अवस्था समझवी बहु जरूरी हती ओके हवे फरीथी बीजो एक लूप लेवू छे मारे बी सी डी बी एक आ लूप लीधुं एक हवे बीजो लूप लेवू छे याद राखजो थियरी में दाखलो नथी तमे थियरी प्रमाणे ध्यान आपजो एक आ लूप लीधुं हवे एक आ लूप लईए अर्धो भाग तो बीजो भाग हवे बी सी डी बी मार्गे के एस एल लागू पाड़ता बी बिंदु नो वोल्टेज खबर नहीं बीबी प्रवाहनी अवरोध प्रवाहनी दिशा में जाइए I1 R2 प्रवाहनी विरुद्ध दिशा में जाइए अवरोध आयो I2 R4 गैलेनोमीटर में कई वहतो नहीं पासा B बिंदु आगळ आवी गया VB 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 कैंसल चलो शू थयो हवे आने पहली बार मुकी दो तो यह सूत्र से I1 R2 बराबर I2 R4 नंबर बे समीकरण एक अने बे नो ध्यान दी सांबर जो समीकरण एक अने बे नो गुणों तल्लो सोए तो समीकरण एक अने बे नो गुणोत्तर लेता चलो तो શું થશે ગુણોત્તર લઈએ ધ્યાન થી સાંભળો I1 R1 I1 R2 I2 R3 I2 R4 ગુણોત્તર લઈએ તો I1 I1 શું થઈ ગયું કેન્સલ I2 I2 શું થઈ ગયું કેન્સલ શું વધ્યું હોય R1 R2 R3 R4 चलो आ हूँ समीकरण थे गयो बस आने भूलता नहीं R1 upon R2 is equal to R3 upon R4 याद आवे ते राखण बीजी रीते राखी सकाय R1 R1 into R4 R2 into R3 एवी रीते थाय R1 upon R3 पछी R2 upon R4 एवी रीते रियाला R1 upon R2, R3 upon R4 પણ હવે ધ્યાનથી સાંભળજો બીજી વાત છે ઘણી વખત તમને R1 R2 ના નામ તો આડાવડા આપી દીધા હોય ધારો કે R2 અહીંયા લખી દે R1 R2 R3 R4 ના તો આ રીતે નહીં હવે આપણે યાદ કઈ રીતે રાખવાનું છે પહેલી ભુજ ઉપરની જે શાખા છે આ બે ભુજાઓ ઉપરની જે શાખા છે એના અવરોધનો ગુણોત્તર અને નીચેની શાખાના અવરોધનો ગુણોત્તર સમાન થાય છે ધ્યાનથી સાંભળજો વિસ્ટન બ્રિજમાં પહેલી શાખાના અવરોધનો ગુણોત્તર એટલે ઉપરના અવરોધનો ગુણોત્તર અને નીચેના અવરોધનો ગુણોત્તર સમાન થાય કેમ વિસ્ટન બ્રિજમાં પણ ક્યારે જો એ સંતુલિત અવસ્થામાં હોય તો સંતુલિત અવસ્થા એટલે શું ગેલેનોમીટરમાં પ્રવાહ ન વહે તો પણ સંતુલિત હોય ત્યારે જ કેમ આ સૂત્ર સાચું કારણ કે તમે આ સૂત્ર જે સાબિત કર્યું અને તારવણી કરી આ સૂત્રમાં તમે અહીંયા પ્રવાહને ઝીરો લઈને ઝીરો લઈને ચાલ્યા છો તમે એવું માની લીધું કે અહીંયા કોઈ પ્રવાહ જતો નથી તમે ઝીરો ઓર ઝીરો પ્રવાહ લઈ તમે આગળ ગયા છો ભાઈ તો અહીંયા પ્રવાહ નથી તો આવું સૂત્ર મળ્યું છે જો અહીંયા કોઈ પ્રવાહ હોત
तो यहाँ गणतरी बदलाती, गणतरी बदलाती तो सूत्र बदलातू, एटला माटे आपने कहिए कि आ सूत्र संतुलित अवस्था में मळेलू छे। तो हवे आपने शुं करीशुं, ध्यानथी सांभळजो, अवरोध प्रेक्टिकली थोड़ा समझिए भाई, तमारे लैब नी अंदर विस्टन ब्रिज ना प्रयोगो पण आवे छे, ध्यानथी सांभळजो। धारो कि तमारी जोड़े भाई कोई अवरोध नक्की करवो छे, तमे अवरोधो नक्की करी आपवानी, धारो कि कोई लेबोरेटरी खोले छे, होती नथी खाली कहू छू, अवरोध नक्की करवानी, धारो कि कोई दुकान खोले छे, तमारे फटाक देने कोई अवरोध नक्की करवो छे। हवे तमारे जे अवरोध नक्की करवो छे ए तमे अहींया जोड़ी देशो, बाकी ना अवरोधो तमे अहींया त्रण अवरोधो जोड़शो, पण ए त्रण अवरोध एवी रीते बेलेंस करवाना, एवी रीते ने जोड़वाना जेथी करीने अहींया वहेतो प्रवाह शून्य थाय। बस अहींया वहेतो प्रवाह शून्य, अवरोधो नुं मूल्य बदलवुं पड़शे, एक आर टू आर थ्री आर फोर एवा बदलवा राखो, बदले राखवा पड़शे, पछी एवुं मूल्य सेट करवानुं जेथी करीने गैलोनोमीटरनो प्रवाह शून्य थाय। तो आपणे मानी लईशुं के हवे व्हीटन ब्रिज संतुलित अवस्थामां आवी गयो छे, अने त्यार ए दरमियान पछी तमे आ सूत्र लगावी शको। हवे त्रण अवरोधना मूल्य तमे जाणता हो, आ त्रण अवरोधना मूल्य, तो पछी चोथो तमारे जाणवो छे, जो तमे आर वन नी जग्याए जोड्यो होय तो आर वन ने करता बनावो, जो तमारे जे अवरोध शोधवो होय तमे अहींया जोड्यो होय तो आर थ्री ने करता बनावो, અહીંયા જોડ્યો હોય તો આર ફોર ને કરતા ભણાવો, પણ જનરલી આપણે આર વન ની જગ્યાએ જોડીશું, પણ આર વન ને કરતા ભણાવીશું જયારે કોઈ પ્રયોગ કરતા હશું ત્યારે। તો આ હતો આપણો વિસ્ટન બ્રિજ, અને વિસ્ટન બ્રિજ ની રીતે નક્કી અવરોધ નક્કી કરવાની રીત હતી। પ્રશ્ન હવે અહીંયા થાય છે મિત્રો કે આ તો બરાબર છે, ચાલો અવરોધ નક્કી કરવાની દુકાન ખોલી નાખી, તમે બેસી ગયા દુકાન ખોલ, ચાલો ચાર્લ્સ ની જ વાત કરીએ કે વિસ્ટન ચાર્લ્સ વિસ્ટને ધારો કે દુકાન ખોલી, અવરોધ નક્કી કરવાને લાવો ભાઈ, અવરોધ પડ દે જોડો જોડાણ કરીને આપી દીધો, એટલે ધારો 5 ઓહ્મ 10 ઓહ્મ 20 ઓહ્મ આપી દીધો, પણ એટલું ઈઝી નથી, કેમ? આ થિયોરેટિકલ છે, હવે ધ્યાનથી સાંભળો, આ તો આપણે થિયરીમાં અવરોધો જોડ્યા, આ ગેલોનોમીટર ડ્રો કરી દીધો, અવરોધો મેં ડ્રો કરી દીધા, બેટરી દોરી દીધી, આ રીતે દોરી દીધું છે। થિયરીમાં આપણે અહીંયા દોરવું અને સેટ કરવું સહેલું છે, પણ પ્રેક્ટિકલી આને કઈ રીતે કરવું? તમે કોઈ ઈઝી રહે સર, ત્રણ અવરોધ રાખીશું, ચાર વાયર રાખીશું, બેટરી રાખીશું, હા બરાબર છે, પણ આપણે અહીંયા શું કર્યું કે વિસ્ટન બ્રિજ ને સંતુલિત અવસ્થામાં લાવવાનો। હવે કાન ખોલીને બરાબર સાંભળજો મિત્રો કે આ વિસ્ટન બ્રિજ ઉપયોગ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે, શું મુશ્કેલી ઉભી થાય છે તે, અને એનું નિવારણ કઈ રીતે કરવું તે એની ચર્ચા કરી છે, ધ્યાનથી સાંભળજો। આપણે કહ્યું કે ચાર અવરોધો છે, હા અહીંયા અજ્ઞાત અવરોધ છે જેને જોડવો છે, આ ત્રણ અવરોધ જ્ઞાત રાખવાના એ પણ સમજ્યા, પણ આ સૂત્ર વાપરવા માટે બ્રિજ કેવી અવસ્થામાં હોવું જોઈએ? સંતુલિત અવસ્થામાં। સંતુલિત અવસ્થામાં ક્યારે આવશે? તો કે આ અવરોધો એવી રીતે ઉલટું પણ સાચું છે, જો આ ગુણોત્તર સરખો થઈ જાય, આ અવરોધ આ બે અવરોધો અને આ અવરોધોનો ગુણોત્તર સરખો થાય તો પણ બ્રિજ શું થઈ ગયો હોય? સંતુલિત અવસ્થામાં આવી ગયો હોય, અને ઉલટું જો બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો આ ગુણોત્તર સાચો હોય। ખબર પડી કે નહીં? હવે બ્રિજને સંતુલિત અવસ્થામાં લાવવા માટે આપણે ગુણોત્તર સરખો કરવો પડશે, પણ આર વન કેમ જાણો છો? એ તો અજ્ઞાત છે ભાઈ, આનો ગુણોત્તર કેટલો થશે ખબર જ નથી, તો આનો ગુણોત્તર કઈ રીતે સેટ કરીશું? બહુ મુશ્કેલ છે। તો આપણે ઘરે પેલો ચાર્લ્સ છે એ વારંવાર અવરોધો બદલ્યા કરશે, બે ઓહ્મ રાખ્યો, ઘડે અહીંયા ત્રણ ઓહ્મ રાખ્યો, પાંચ રાખ્યો, બે રાખ્યો, હવે એના માટે તો આખી અને મોટો એક રૂમ ભરીને અવરોધ રાખવો પડશે, બે પાંચ માણસો ને રોકવા પડશે, લાવ ભાઈ એક ઓહ્મ નો અવરોધ લાવ, એ ના ચાલે બે ઓહ્મ નો લાવ, એ ના ચાલે તો 2.5 ઓહ્મ નો લાવ, 2.3 ઓહ્મ નો લાવ, આ રીતે વારંવાર અવરોધ જોડશે, અંદર થી બહાર કાઢશે, વળે પાછો ગુણોત્તર પ્રવાહ શૂન્ય નહીં થાય, એને હટાવી બીજો અવરોધ જોડશે, પ્રવાહ શૂન્ય ન થયો બીજો અવરોધ જોડ્યો, આ તો દિવસો સુધી પ્રયોગ ચાલે એમ ન થાય કામ। તો હવે વિસ્ટન એક સેકન્ડમાં ફટાફટ ધડાધડ ધડાધડ હજારો અવરોધ બદલી નાખતો, ધ્યાનથી સાંભળજો, ચાર્લ્સ વિસ્ટને એક ટેકનિક શોધી કાઢી કે જેથી કરીને ફટાક આના ઉપરની શાખાનો ગુણોત્તર આના જેટલો થાય, એના માટે અહીંયા એવી રીતે અવરોધો બદલતો હતો, આર થ્રી આર ફોર ને ફટાફટ ધડાધડ બદલી નાખતો હતો। આપણે કહીએ કેમ કે જાદુગર હતો? ના, એને ટેકનિક શોધી કાઢી, અને એ ટેકનિક શું હતી, કઈ રીતે અવરોધ નક્કી કરતો હતો? તો એની
વાત આપણે નેક્સ્ટ લેક્ચર માં કરીશું અને એનો નવો આપણે ટોપિક લઈને આવીશું વિસ્ટન બ્રિજ ઓર કાન ખોલીને સાંભળો નેક્સ્ટ લેક્ચર માં કહું એના કરતા અત્યારે થોડી વાત કરી દઉં વિસ્ટન બ્રિજ એ એક થિયોરેટિકલ રચના છે થિયરી રીતે એને કોઈ પણ આવું કરી શકાય પણ હવે આવો વિસ્ટન બ્રિજ કામ કરે એવો વિસ્ટન બ્રિજ બનાવો કઈ રીતે અવરોધો ફટાફટ બદલવાની બધું તો એના માટે એક એને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યો જેનું નામ છે મીટર બ્રિજ એટલે ટૂંકમાં વિસ્ટન બ્રિજ જ બનાવ્યો પણ એનું નામ આપણે આપવાના છીએ મીટર બ્રિજ કે કઈ રીતે અવરોધો બદલે છે તે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું મીટર બ્રિજ મિત્રો તો આ વિસ્ટન બ્રિજ થિયરી બરાબર કરી લીધો આનું સૂત્ર સમીકરણ જે કઈ છે કારણ કે બહુ જ અગત્યનો ટોપિક છે થિયરીમાં પૂછા નેટવર્ક સોલ્વ કરવા માટે વિસ્ટન બ્રિજની જરૂર પડે પડે ને પડે કોઈ ને કોઈ એક્ઝામમાં એકાદ ક્વેશ્ચન આ વિસ્ટન બ્રિજ ઉપર હોય લગભગ તો મોસ્ટ ઓફ એક્ઝામમાં હશે પણ એટલે એક્ઝામમાં તમને મળી જશે કોઈ ને કોઈ એક્ઝામ આપણી ઘણી બધી એક્ઝામો તમારે આપવાની છે બોર્ડ ગુજકેટ નીટ જીજી એડવાન્સ કોઈ પણ એક્ઝામ ઓકે ચાલો તો આજના લેક્ચર ને મિત્રો આટલા સુધી રાખું છું અને જે કઈ ભણાવવામાં આવે છે એને રોજ રેગ્યુલર કરતા રહેજો અને તમે નોંધ બનાવતા રહેજો નોટ્સ બનાવજો તો તમને રિવિઝન કરી શકાય ઓકે ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.